અંદર મિત્રો મેં આગળ કહ્યું એમ કોર્પોરેશન અને પોલીસ ડિપાર્ટમેન્ટ બંનેનો બહુ મોટો સાથ અને સહકાર છે અને ખૂબ સરસ રીતે એ લોકોએ જે વ્યવસ્થા કરી છે, આયોજન કર્યું છે, તો એના માટે મિત્રો આજે સ્ટુડિયોમાં આપણી સાથે અત્યારે ઉપસ્થિત છે અનુપકુમાર અગ્રવાલ. આપકા હાર્દિક સ્વાગત હે. અનુપકુમાર મિત્રો સીએ છે અને બિહાર ફાઉન્ડેશન ગુજરાતના ટ્રેઝરર છે ને એની સાથે તેઓ સમાજસેવાની પણ ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે. મિત્રો આપણે આગળ ચાલીશું. ત્યાર પછી મારી બાજુમાં બેઠેલા છે પિયુષભાઈ શાહ. મિત્રો FOP ફ્રેન્ડ્સ ઓફ પોલીસ એ જૌનપુરના કોઓર્ડિનેટર છે અને શ્રી જિનાગનાથ સેવા ટ્રસ્ટના પ્રમુખ છે. અને ટ્રસ્ટના પ્રમુખ હોય તો મિત્રો ખાસ આપ જાણો છો કે સેવાભાવી વ્યક્તિ જ હોય છે. અને FOP એટલે પણ એ સેવા માટેનું જ એક માધ્યમ છે કે પોલીસ ખાતા સાથે રહી અને તમે સમાજની અંદર કોઈ પણ આવા વાર તહેવાર આવે, કોઈ મુશ્કેલી આવે ત્યારે એની અંદર સાથે કામ કરવાનું હોય છે. તો આવું એક સેવાનું ઉમદા કામ લઈને જ્યારે સુરત શહેરના બે મિત્રો ચાલે છે તો મારે ખાસ અત્યારે એમને એક સવાલ કરવો છે કે FOP તરીકે તમે શા માટે જોડાયા અને તમારી કામગીરી શું હોય છે એની અંદર આજના આ ઉત્સવમાં? FOP એટલે ફ્રેન્ડ ઓફ પોલીસ તરીકે અમે જ્યારે સમાજના સારા સેવાભાવી લોકો જોડાતા હોય ત્યારે એક જ હેતુ હોય કે આ શહેર એ તહેવારોનું શહેર છે, મોજ મજા કરવી અને તહેવારો ઉજવવા આખા ભારતના કોઈ પણ એ શહેરની તાસીર રહી છે. એ તાસીરને ક્યાંય બદલો ન લાગે, ક્યાંય અસામાજિક તત્વો એનો ભોગ લાભ ના લઈ જાય અને પ્રજા એનો ભોગ ના બને એની માટે એક પબ્લિકને સેતુ બનાવી છે કે પોલીસ અને પ્રજા વચ્ચેનો સેતુ છે FOP એટલે એ સેતુ એવું કામ કરે છે કે પ્રજાને ક્યાંય કનડગત ના થાય. પોલીસ ડિપાર્ટમેન્ટ તો એની કામગીરી કરે જ છે પણ પોલીસની કામગીરી ઘણીવાર પ્રજાને સમજણ નથી પડતી કે પોલીસે ઘણીવાર કડક કેમ થવું પડે છે. એ કડકાઈ એમને પ્રજાને આકરી લાગતી હોય, એ આકરી ન લાગે એટલે અમારા જેવા માધ્યમોનો ઉપયોગ કરીને કોઈ પણ તહેવાર કોઈ પણ બનાવ કે એવા ટાઈમે અમારો ઉપયોગ કરીને એને સરળતાથી ક્યારે નિવારણ લાવી શકાય એની માટે FOP રચના કરીને FOP આગળ ધરીને કામ કરે છે. સેવા સેતુનું કામ છે અને મિત્રો આવા સેવાભાવી લોકો દ્વારા ખૂબ સરસ સુરતની અંદર કામ થઈ રહ્યું છે અને એનું પરિણામ આપણે મિત્રો જોઈ રહ્યા છીએ કે કેટલો શાંતિનો માહોલ છે, કેટલો ઉત્સાહભર્યું વાતાવરણ છે અને ખૂબ સરસ રીતે કામ થાય છે. મારે આપને સાહેબે પૂછવું છે કે કેટલા FOP સુરતની અંદર નિમણૂક પામે છે અને કેવી રીતના એ લોકો કાર્યરત છે આજે? આજના ખાલી ગણેશ વિસર્જનના કાર્યક્રમને ધ્યાને રાખીને આખા સુરતમાંથી બધા પોલીસ સ્ટેશનમાંથી ગણીએ તો ટોટલ 2500 જેટલા FOPને બંદોબસ્તમાં ઉપયોગમાં લેવામાં આવ્યા છે અને FOPને દરેક પોલીસ સ્ટેશન વાઇઝ કલર ટીશર્ટ આપ્યા છે, આઈકાર્ડ આપ્યા છે, વિસલ આપી છે, એટલે કે FOPની પોતાની એક ઓળખ રહે અને એ પ્રજાની વચ્ચે જાય તો એટલે પણ કોઈ પણ વિઘ્ન વગર એ પોતાનું કામ સારી રીતે કરી શકે અને સંચાલન પણ વ્યવસ્થિત કરે અને વધે સમય મર્યાદાની અંદર વિસર્જન થઈ જાય અને કોઈને પણ કનડગત ના થાય એની માટે 2500 જેટલા FOPનો ઉપયોગ કર્યો છે. ખૂબ સરસ વાત છે મિત્રો સુરત શહેર માટે કે 2500 સ્વયંસેવકો FOPના આજે ખડેપગે તૈયાર છે સેવા કરવા માટે. મારે સાહેબ આપને એ પૂછવું છે કે કેટલા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ DSP SP PI PSI કેટલા તહેનાત છે આપની જાણવું છે? સુરત પોલીસ દ્વારા આ વખતે વધુ કાળજી લેવામાં આવી છે અને કાળજીમાં કોઈ પણ કચાશ ના રહી જાય એની માટે આખા શહેરમાંથી 14 જેટલા DCPO, 28 જેટલા SPO, 90 જેટલા PI શ્રીઓ, 200 PSI શ્રીઓ, 4200 જેટલા પોલીસ કર્મીઓ, ટ્રાફિક બ્રિગેડના 1500 જવાનો, SRPની 8 ટુકડી, RFAની 1 ટુકડી આટલી વ્યવસ્થા કરી છે અને દરેક વ્યવસ્થામાં કોરોનાની ગાઈડલાઇનનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે કે કોરોનાની ગાઈડલાઇનનું ક્યાંય ઉલ્લંઘન ન થાય. કારણ કે તહેવાર તો આપણે ઉજવ્યો છે પણ તહેવાર પહેલાં આપણે જે આ 2 વર્ષમાં જે હાડમારી જોઈ છે કોરોનાના હિસાબે એ હાડમારીનો ભોગ પ્રજા ફરીથી ના બને, કોઈ પણ લહેર હવે આવી જાય પણ એ લહેરનું ઉદ્ગમ સ્થાન સુરત ના બને. સુરતને આ વિસર્જનનો કાર્યક્રમ છે પણ સુરત સર્જન ના કરે
એની માટે બહુ ચુસ્ત વ્યવસ્થા રાખી છે. અમે એફઓપી પણ જેટલા દરેક જગ્યા છે ત્યાં ફરજિયાત માસ્ક પહેરીએ છીએ, હેન્ડ સેનિટાઈઝર બધા પાસે હાજર છે, અને ડિસ્ટન્સ રાખીને જ બધું કાર્યક્રમ કરીએ છીએ. એટલે બધી રીતે તકેદારી ડિપાર્ટમેન્ટે તો રાખી છે, ડિપાર્ટમેન્ટ સાથે અમે પણ જોડાયેલા છે, અમારે પણ એ તકેદારીનું પાલન કરવાનું છે, લોકો પાસે કરાવવાનું છે, એ રીતની બધી વ્યવસ્થા કરી. ના સાહેબ, બહુ સરસ વાત કરી કે મિત્રો, આટલા બધા પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ એની સાથે 2500 એફઓપીઓ જો આ વ્યવસ્થાની અંદર આટલું બધું સુંદર રીતે કામ કરે છે, તો ચોક્કસ સુપેરે આપણો આજનો આ તહેવાર પણ રંગેચંગે પૂરો થશે. મારે આપને એક વસ્તુ કહેવી છે કે 30,000 થી 35,000 મૂર્તિઓ આપણા સુરત શહેરની અંદર સ્થાપના થાય છે, બરાબર, આ વર્ષે થઈ, આશરે 19 કૃત્રિમ તળાવો છે. એમાં એક અપીલ કરવામાં આવી છે કે ભાઈ, જેના બહુ નાના ગણેશજી છે, માટીના મૂર્તિવાળા છે, તમે ઘરે વિસર્જન કરો તો સારું એમ, બરાબર. છતાં આપના માટે એક ચેલેન્જરૂપ વાત આવશે કે 19 તળાવ અને આટલી બધી મૂર્તિઓનું વિસર્જન એ કાયદો વ્યવસ્થા જાળવવાની આપણા માટે બહુ મોટી જવાબદારી છે, તો આપે કઈ રીતના આની સગવડ ઊભી કરી છે? આમ સામાન્ય રીતે વહીવટીતંત્રને આ ચેલેન્જ લાગતી હોય કે આટલા તળાવોમાં આટલી બધી પ્રતિમાઓને સમય મર્યાદામાં કેવી રીતે વિસર્જન કરશે. પણ મૂળ સુરતીઓનો સ્વભાવ છે, જ્યારે ચેલેન્જ હોય ને ત્યારે સુરતીઓ ખીલી ઉઠતા હોય છે. આ સમય મર્યાદા પહેલાં જ સુરતીઓ પોતાની રીતે પોતાની જવાબદારી નિભાવી, પોતાની સમજી અને વિસર્જન કરી અને શહેરને તંત્રને વહેલામ વહેલી તકે કાર્યભારમાંથી મુક્ત કરશે એવું મારું માનવું છે કે સુરતીઓને ચેલેન્જ આવે ત્યારે સુરતીઓને મજા આવે છે. સુરતની આ એક ખાસિયત છે, એટલે કોઈ જેતું બર્ડન કે ટેન્શન નથી. આ બંદોબસ્ત તો એક ખાલી ભાગરૂપે છે, પણ સુરતની પોતાની ડિસિપ્લિન જ આ શાંતિથી ને સરળતાથી આ વિસર્જનનો કાર્યક્રમ સંપૂર્ણ રીતે પાર પાડશે અને એક દાખલારૂપ કરશે કે આવી પરિસ્થિતિમાં પણ સુરતીઓ પોતાના સુરતને સુરક્ષિત રાખવા માટે જવાબદાર છે. અને આપની વાત સાચી છે, સુરત શહેરની અંદર ઘણી બધી મહામારી આવી ગઈ, પૂર આવી ગયું, પ્લેગ આવી ગયો, ભૂકંપ આવી ગયો. આ બધી મહામારીની અંદર સુરત શહેરના લોકોએ એ સાબિત કરી આપ્યું છે કે અમે ફિનિશ થવાના નથી, ગમે એટલી મુશ્કેલી આવે એમાંથી હસ્તમય બહાર આવ્યા છે, એકબીજાના સાથ અને સહકારથી બહાર આવ્યા છે. તો આજનું પણ આ વિસર્જન આ રીતના જ આપે કહ્યું સાહેબ, એમ રીતના કે ખૂબ સરસ રીતે સુપેરે પાર પડશે અને ખૂબ સરસ રીતે અત્યારે પણ વિસર્જન થઈ રહ્યું છે. મિત્રો, આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે ખૂબ સરસ રીતે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન થઈ રહ્યું છે અને લોકો આનંદ અને ઉત્સાહ સાથે પોતાનો આ ધાર્મિક કાર્યક્રમ ઉજવી રહ્યા છે. આપણી સાથે બીજા મહાનુભાવ છે, એમને હું સવાલ કરીશ. આપ બિહાર સે હો સર, તો આપ ગુજરાત મેં અભી યહાં આયે હો, તો ગુજરાત મેં જો ગણેશ ઉત્સવ અભી હૈ તો આપકો કૈસા લગતા હૈ યે 10 દિન ગુજરાત મેં? ये सूरत की धरती का खूबसूरती है कि हम लोग यहाँ पर आने के बाद भी सब कुछ और यहाँ के लोगों ने हम लोगों को एक्सेप्ट किया. ये एक अखंड राष्ट्र की एक सबसे बड़ी खासियत है कि हर जगह की संस्कृति अलग होने के बाद भी सब एक दूसरे को अपना मानते हैं और वहाँ से जो लोग आते हैं वो यहाँ की जो संस्कृति उसको अपनाते हुए उसमें संलग्न हो जाते हैं, दे बिकम पार्ट ऑफ इट, और इतनी बढ़िया से इतनी खूबसूरती से मनाते हैं और यहाँ के लोग भी खुले हाथों से इनका स्वागत करके उनको अपनाते हैं. ये हमारी कर्म भूमि है और इतना सुंदर आनंद और आयोजन बहुत कम देखने को मिलता है और इसके लिए मैं यहाँ पर जो लोग हैं उनका बहुत आभार देता हूँ कि उन्होंने हमें अपना माना, हमको अपनाया, अपने साथ रखा. हमारी जीविका यहाँ से चलती है, उन्होंने साथ दिया, लोगों ने साथ दिया, यहाँ के प्रशासन ने साथ दिया और इतनी सुव्यवस्था से सब कुछ कर रहे हैं. ये यहाँ की सुंदरता है, यहाँ के लोगों की खासियत है, जो उनके अंदर एक अपनापन है वो समझाया नहीं जा सकता. ये महसूस करने की चीज़ है जो शायद आप भी महसूस करते होंगे और हम भी महसूस करते हैं. और उधर से आए हुए एक एक श्रमिक हो या व्यापारी हो या इंडस्ट्रियलिस्ट हो, उनको भी एहसास होता है कि अब ये अखंड भारत का एक हिस्सा और ये हमारी भूमि है, हमारी मातृभूमि है. अखंड भारत के लिए तो अच्छी बात है, विश्व कुटुंब कम की भावना हमारी संस्कृति है, मिलजुल कर रहते और रहना भी चाहिए. ये देश सबका है और सब साथ मिलके हमारा हम विकास करेंगे, हम आगे बढ़ेंगे.
कोई राज्य पिछड़ा है तो उसको मदद भी करेंगे, सब मिलकर कुछ अच्छा ऐसा काम करेंगे कि पूरा देश आगे बढ़ जाए। तो गणपति दादा से हमारी यही प्रार्थना है कि हम सब मिलकर ऐसा अच्छा अच्छा ऐसा काम करें, ऐसा नया प्रोजेक्ट लाए, नई बात करें, नया आयोजन करें जिससे हम आगे बढ़ सकें, सूरत के साथ साथ गुजरात, गुजरात के साथ पूरा देश आगे बढ़े, ऐसी हमारी मनोकामना है और ये इच्छा गणपति दादा हमारी आज हो जाएगा उनके आशीर्वाद से। साहब आप शु संदेश आपवा मागो छो सूरत शहेरना नागरिकों ने? हूँ तो खास युवाओं ने कहूँ छू के मित्रों, फ्रेंड्स ऑफ पुलिस जे खड़े पगे सेवा माटे तैयार छे, पुलिस दल तैयार छे, कॉर्पोरेशन तैयार छे, मित्रों युवाओं ने खास मारी विनंती छे कि हूँ हाथ जोड़ने विनंती करूँ छू के आप कोविड नू गाइडलाइन छे एनु पालन करो, उत्साह में एट्लो बधो उत्साह नहीं बतावता कि जेनाथी कोई जोखम वधे, उत्साह चौक्कस छे, चौक्कस बरकरार राखजो उत्साह अने खूब सरस रीते गणपति दादा ने विदाय करजो। पण जे गाइडलाइन छे कोविडनी एनो अमल जरूरथी करजो अने ए अमल थी ज मित्रों आपणे खास सुरक्षित रहीने आ उत्सव उजवानो छे। अने हूँ छेल्ले भाई ने पूछीश के आप शू कहेवा माँगो छो अमारा दर्शकोने? દરેક ગણેશ ભક્તોને એક જ વિનંતી છે કે ગાઈડલાઇનનું જે માર્ગદર્શિકા બહાર પાડી છે એને ચુસ્ત અમલ કરી અને સારામાં સારી રીતે ગણેશ વિસર્જન કરજો, કારણ કે સુરતે પણ બીજી લહેરમાં ઘણું ભોગવ્યું છે, આપણે ઘણા મિત્રોને પણ ખોયા છે, આપણા પરિચય લોકોને ખોયા છે, સગા સંબંધીઓને ખોયા છે। વિસર્જન એ આપણી માટે એક અવસર છે કે આપણે પાછા સામાન્ય જીવનમાં આવી ગયા છે, એટલે વહેલામાં વહેલી તકે સારામાં સારી ઓછામાં ઓછી સંખ્યાએ અને દરેક ગાઈડલાઇનનું ચુસ્ત પાલન કરીને વિસર્જન કરવા જાજો અને વિસર્જન કરીને પાછા સુરક્ષિત પોતાના સ્થાને પરત થજો, કોઈ ગપ્પા કે ટોળાશાહી નહીં કરતા, અને આ વસ્તુ જ આપણને સુરતને સુરક્ષિત રાખશે અને આપણે સુરક્ષિત રહેવાનું છે। આપણી થોડી પણ લાપરવાહી આપણા નજીકના પરિવારજનોને ઘાતક બને, જીવલેણ બને એવું આપણે જરા પણ ઈચ્છતા નથી અને એ રીતે આપણે વર્તવાનું પણ નથી। એટલે દરેકને નમ્ર વિનંતી છે, હાથ જોડીને છે કે વિસર્જન પૂરતો જ આ તમારો કાર્યક્રમ રાખજો, વિસર્જન પછી તમે તમારા જગ્યાએ સુરક્ષિત પાછા ફરી જજો। અનુપ કુમારજી આપકા ક્યા કહેના હૈ? મેં તો ઇતના હી કહુંગા કે આપ સભી ભક્તો સે અનુરોધ હૈ कि प्रशासन का साथ दे, चाहे वो सूरत निवासी हो या बाहर से आए हों, इस आनंद का, ये आनंद उत्सव का मजा ले, सारे गाइडलाइंस को मानते हुए, जो भी सरकार का है, सरकार, प्रशासन, पुलिस, FOP, ये सब आपके लिए खड़े हैं। इन्होंने सुबह से लेके रात एक की है सिर्फ आपकी सुरक्षा के लिए। इनका साथ दे, इनका सहयोग करें और व्यवस्थित तरीके से कार्यक्रम संपूर्ण होने के बाद अपने अपने घर पर जाएं। और इस गणपति बप्पा में यही है कि अगले वर्ष तो वापस आ दादा और हम पर सब पे आशीर्वाद बना के रखना। बहुत सरस बात करी बन्ने मित्रों, दर्शक मित्रों, खास मारे कहवु छे कोविड ना हिसाबे एमने जे गाइडलाइन नी वात करी ए फरी रिपीट करूँ छू, मित्रों कोविड गाइडलाइन नु पालन करजो। अने खास गणेश जी माटे एवुं कहेवाय छे कि ज्ञान अने विज्ञान ना अधिष्ठाता श्री गणेश जी छे। એ જ્ઞાન અને વિજ્ઞાન દ્વારા આજે જે આપણે જે પ્રગતિ કરી રહ્યા છીએ તો એમના આશીર્વાદ ચોક્કસ આપણા પર કાયમ રહે એવી અમે ગણપતિ દાદાને પ્રાર્થના કરીએ છીએ। અને આપ બંને મિત્રોએ ખૂબ ટાઈમ કાઢીને અમને સમય આપ્યો બદલ આપનો આભાર। મિત્રો ફરી પાછા કોઈક નવા મહેમાન સાથે, નવી વાત સાથે ફરી પાછા આપણે મળીશું, પણ મિત્રો ખાસ ધ્યાન રાખજો, અમારી અપીલ છે વારે વારે કે પ્રશાસનને સાથ આપજો, પોલીસ ખાતાને સાથ આપજો, અને આવા જે મિત્રો જે ફક્ત સેવા માટે કામ કરે છે એ લોકોને જે રીતના આપણને ગાઈડલાઈન આપે એ રીતના મિત્રો વિસર્જન કરજો। અને ખૂબ રંગેચંગે આપણો આજનો આ કાર્યક્રમ બહુ રંગેચંગે વિસર્જનનો થાય અને ખૂબ સરસ રીતે આપણે ભક્તિમય વાતાવરણમાં રહીએ, તો હું બંનેનો આભાર માનું છું। થેન્ક યુ વેરી મચ, ફરી પાછા મળીશું, નમસ્કાર।